પરિમાણમાં એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. આકૃતિમાં એન કણોનું તંત્ર ત્રિપરિમાણમાં અવકાશ દર્શાવ્યું છે. યામ પદ્ધતિના ઉગમ બિંદુઓને અનુલક્ષીને એમ વન, એમ ટુ, અપ ટુ એમ એન દ્રવ્યમાન ધરાવતા કણોના સ્થાન સદિશો અનુક્રમે સદિશ આર વન, સદિશ આર ટુ, અપ ટુ સદિશ આર એન છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આ પ્રમાણે આપેલા સૂત્ર વડે દર્શાવી શકાય. સદિશ આર સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ અપ ટુ એમ એન સદિશ આર એન અપોન એમ વન પ્લસ એમ ટુ અપ ટુ એમ એન. સમીકરણ વન માટે સદિશ આર સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ પ્લસ અપ ટુ એમ એન સદિશ આર એન અપોન કેપિટલ એમ, અથવા કેપિટલ એમ સદિશ આર સી એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ અપ ટુ એમ એન સદિશ આર એન. સમીકરણ ટુ જ્યાં કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ વન પ્લસ એમ ટુ અપ ટુ એમ એન. સમીકરણ થ્રી ઇઝ ઇક્વલ ટુ એન કણોના તંત્રનું કુલ દ્રવ્યમાન. દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. એન કણોના તંત્રમાં રહેલા દરેક કણનું દ્રવ્યમાન સમય સાથે બદલાતું ન હોય તો સમીકરણ ટુનું સમયની સાપેક્ષે વિકલન કરતા કેપિટલ એમ ઇન્ટુ ડી સદિશ આર સી એમ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ વન ઇન્ટુ ડી સદિશ આર વન અપોન ડી ટી પ્લસ એમ ટુ ઇન્ટુ ડી સદિશ આર ટુ અપોન ડી ટી અપ ટુ એમ એન ડી સદિશ આર એન અપોન ડી ટી. માટે કેપિટલ એમ સદિશ વી સી એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ વન સદિશ વી વન પ્લસ એમ ટુ સદિશ વી ટુ અપ ટુ એમ એન સદિશ વી એન. અહીં સદિશ વી સી એમ ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ આર સી એમ અપોન ડી ટી એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, તથા સદિશ વી વન સદિશ વી ટુ એ અનુરૂપ કણોના વેગ છે. માટે કેપિટલ એમ સદિશ વી સી એમ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી વન પ્લસ સદિશ પી ટુ અપ ટુ સદિશ પી એન. સમીકરણ ફોર માટે કેપિટલ એમ સદિશ વી સી એમ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી. સમીકરણ ફાઇવ જ્યાં સદિશ પી વન સદિશ પી ટુ વગેરે અનુરૂપ કણોના વેગમાન છે, તથા સદિશ પી ઇઝ ઇક્વલ ટુ સદિશ પી વન પ્લસ સદિશ પી ટુ અપ ટુ સદિશ પી એન એ એન કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન છે. સમીકરણ ફાઇવ દર્શાવે છે કે કણોના તંત્રનું કુલ વેગમાન તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. સમીકરણ ફોરનું સમય સાપેક્ષ વિકલન કરતા કેપિટલ એમ ડી સદિશ વી સી એમ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ પી વન અપોન ડી ટી પ્લસ ડી સદિશ પી ટુ અપોન ડી ટી અપ ટુ ડી સદિશ પી એન અપોન ડી ટી. માટે કેપિટલ એમ ડી સદિશ વી સી એમ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ વન પ્લસ સદિશ એફ ટુ અપ ટુ સદિશ એફ એન ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ. સમીકરણ સિક્સ ઇઝ ઇક્વલ ટુ એમ વન સદિશ એ વન પ્લસ એમ ટુ સદિશ એ ટુ અપ ટુ એમ એન સદિશ એ એન. સમીકરણ સેવન સમીકરણ સિક્સમાં સદિશ એફ વન સદિશ એફ ટુ અપ ટુ સદિશ એફ એન એ તંત્રના અનુરૂપ કણો પર પ્રવર્તતા બળો છે, તથા સદિશ એફ એ પરિણામી બળ છે. સમીકરણ સેવનમાં સદિશ એ વન સદિશ એ ટુ અપ ટુ સદિશ એ એન એ આ બળો વડે ઉદ્ભવતા અનુરૂપ કણોના પ્રવેગ છે.
સમીકરણ 5 પરથી કેપિટલ M ડી સદિશ VCM અપોન DT ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ P અપોન DT ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M સદિશ A CM. સમીકરણ 8. તંત્રમાં કણો પર પ્રવર્તતા બળો બે પ્રકારના હોય છે. પહેલું, તંત્રમાં કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો અને બીજું બાહ્ય બળો. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ધારો કે બે કણોથી બનેલા તંત્રમાં કણ 1 અને 2 પર લાગતા બાહ્ય બળો અનુક્રમે સદિશ F1 અને સદિશ F2 છે તથા તેમની વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો સદિશ F12 અને સદિશ F21 છે. સમગ્ર તંત્રની ગતિનો અભ્યાસ કરીએ ત્યારે આ બધા જ બળો દ્રવ્યમાન કેન્દ્ર સી પર લાગે છે તેમ ગણી શકાય. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ F21 હોવાથી આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય છે. આમ સમીકરણ 6માં કણોના તંત્ર પર લાગતું પરિણામી બળ સદિશ F એ ફક્ત બાહ્ય બળોનું જ પરિણામી બળ છે. સમીકરણ 6 અને 8 પરથી કેપિટલ M ડી સદિશ VCM અપોન DT ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M સદિશ ACM ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ P અપોન DT. સમીકરણ 9. સમીકરણ 9 દર્શાવે છે કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર બરાબર હોય છે, જે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. આ ઉપરાંત સમીકરણ 9 દર્શાવે છે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે તંત્રનું સમગ્ર દળ તેના પર કેન્દ્રિત થયું હોય તેમ પરિણામી બાહ્ય બળની સદિશ F અસર હેઠળ ગતિ કરે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કોઈ એક કણ માટે ત્રીજા નિયમની મદદ વગર સ્વતંત્ર રીતે લખી શકાય છે, પણ કણોના તંત્ર માટે બીજો નિયમ મેળવવા માટે આપણે ન્યૂટનના ત્રીજા નિયમની મદદ લેવી પડે છે. આ હકીકતને ન્યૂટનના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન કહે છે.